અગિયારમો અનુભવીનું નિમિત્ત કર્મ કેવું હોય છે? નિમિત્ત ચોપડી તારીખ 11 સપ્ટેમ્બર 2018 મંગળવાર અધ્યાય 11મો છે. અનુભવીનું નિમિત્ત સાથેનું કામ કેવું હોય? ગભરાતી મેં હેલો કરી દઉં છું એની સાથે છે ને. આ ઉંમરમાં નિમિત્ત બહુ મોટી વાત છે. વિના સંબંધ ક્યાંય તે શકે ના વળગી કશું. અનુભવી નિમિત્ત વગર કોઈ દિવસ પ્રવેશ કરે નહીં, તો એની સાથે નિમિત્તમાં આવી જવું જોઈએ. અનુભવીઓ આપણે જવાનું કામ નથી, અનુભવીના નિમિત્તમાં આવું. એટલે કીધું નિમિત્ત સ્પર્શ તો કેવો, જ્યાં સંબંધ નિમિત્તનો ત્યાં તરત કામ કરતો થાય અનુભવી. વિના સંબંધ ક્યાંય તે એટલે અનુભવી, હિન્દીમાં તે એટલે અનુભવી. શકે ના વળગી કશું. એક વખતે કેસેટમાં બોલે મોટા કે બાજુમાં જોઈને હેરાન હેરાન થઈ જતો હોય, પણ નિમિત્ત બનાવ્યું તો અમારાથી કાંઈ ન થાય. કોઈ એમ કે બાજુ બેઠા કેવા કાંઈ ન કરે, તમે તો મોટા માણસ, પણ એ થાય નહીં. નિમિત્ત ના નિમિત્ત બનાવે તો કઈ ના થાય. કેમ ના થાય? એને અરે તાદાત્મ્ય ન થવાય, એમાં એની અંદર નેગેટિવ ફોર્સ હોય, એટલે આ ઘૂસવા જાય, ઘૂસાય નહીં, પાછા વળી જાય. એ કેમ કરે? અઘરું હોય બહુ, થાય જ નહીં. બે દાડા ઊંઘ આવે તો ભલે આવતી, પણ આપણે દીધે રાખવું. કિંતુ અનુભવી સાથે સંકળાયેલ જે બધા જીવનમાં નિમિત્તે તે સાથે અનુભવી તણા જીવતા જાગતા હૈયે સંબંધે હોય જીવતા પરિણામ જ પ્રત્યક્ષ સાંપડે કેવું આપમાં. સભાઓ ગુરુગુરુ છે એનું કરી દઈ. કિંતુ અનુભવી સાથે સંકળાયેલ જે બધા નિમિત્તો તે સાથે અનુભવી તણા જીવતા જાગતા હૈયે સંબંધે હોય જીવતા એની હારે પરોવાઈ ગયા હોય તન મનથી, તો પરિણામ જ પ્રત્યક્ષ સાંભળે કેવું આપમાં. એની મેળે તમને ખબર પડી જાય અનુભવીને કે આમ કરાય, આમ કરો, આ સારું. એટલે બોલી જાય, બીજાને સલાહ આપે. પહેલાંને એમ કહે જેમ થતું એમ કરો, જમાનો છે. પહેલાંને એમ કહે આપણે એમ નહીં કરવું, તરત જ આપણે તો જેમ થાય એવું કરવું, એવું કરપ્શન આપીને નહીં કરવાનું. તો મોટા હિતો ના પાડે છે. મારો ફોટો છે તારી ભાઈ ખિસ્સામાં રાખ, પાડજે ટેબલ પર જા. અમને એ ભાઈએ જ વાત કરી, શું નામ એનું? ઘાયલ, કાંતિભાઈ ઘાયલ. એ સાહેબ આવો, એક પ્રસંગ બનેલો કહું તમને. ઊંચા હતા બહુ, આમ સાંભળતો હતો એવા ઊંચા હોય ત્યાં બહુ હાઈટેની. આવો એવું બન્યું એવું કે મારે સિમેન્ટ લેવા જવાનું થયું અને મારી પાસે પૈસા નહીં, ને હું તો ગયો, પણ એ કે ભાઈ સિમેન્ટ જ નથી. એવી હાલત થઈ કે મારી તો હવે અહીં ઓમકાર ચેમ્બર છણાય સ્ટેશન પર, ઓમકાર ચેમ્બર એનો માલિક. હા, હું કહે છે પરિણામ જ પ્રત્યક્ષ આપણે કેવું આપમાં. આપમાં એટલે એક બે વચ્ચે કેવો ને રિઝલ્ટ આવે એમ કે આપી દો, એટલું જ બોલે પતી ગયો. નિમિત્ત ના હોય તો ના બોલે, તો હાલી જાય આખું એમ કહેવાય. તમને મળવા આપી દેવા, એટલું મળવા આવ્યો મને બાદ. દીધાથી ઘટતો નથી, તાત્કાલિક વધી જાય, ખબર ના પડે ક્યાં વધવા પડે. અનુભવની વાતો છે, નહીં સમજાય. એ તારો બાપ છે, તે તારી જ કહેવાય ને. હજી તો હારે થોડી ગઈ, તારે તો જુદું ઇન્ડિવિજ્યુઅલ તો હજી ના હોય, પણ એમાં તો આવી જાય, એમાં આવી જાય ને. પરિણામ જ પ્રત્યક્ષ આપણે કેવું આપમાં. નિમિત્ત સાથે એવાની સંકળાયેલ જે હશે, અનુભવી સાથે જે નિમિત્ત જોડાયેલા હશે, સ્વીકારાત્મક ભૂમિકા વાળા છો નવ હોય, ભલે કદાચ ના હોય, પણ નિમિત્તભાઈ એક વાર ચડી ગયા હે, છતાં સંસ્કાર પહેલાના બીજામાં તો પ્રવેશવાના. એના સંગ મારી ગયા ને ઘણું થોડું વાલું વાલું લાગવા પડે તો સંસ્કાર પડે, ભલે એની ભૂમિકા સ્વીકારવાની હજી ના હોય,
પણ સંસ્કાર તો કાનથી કે પડી જાય, એ વાત સાચી, એટલું થાય તો પડી જાય, એ સુસુપ્ત સંસ્કાર ગમે ત્યારે જાગે, અત્યારે એ થાય બધું. છતાં સંસ્કાર પહેલાના બીજામાં તો પ્રવેશ છે, પહેલાના એટલે અનુભવીના, બીજાના એટલે નિમિત્તમાં, એટલે કે જીવમાં. લાંબા ગાળા તણો એવો સંબંધ ધીરે ધીરે પ્રાણ પ્રેરશે. એ લાંબો ગાળો જો ચાલ્યું તો એ ઓલો જીવતો થઈ જાય, એ ધીરે ધીરે પાછો નિમિત્તમાં આવી જાય. હું પહેલેથી મળ્યો મોટાને, એને ખબર જ હોય કે મારા નિમિત્તમાં છે, કે હું તરત સમો થઈ ગયો, કેટલા ઘા પછાડાથી આવો આમ માથું ફરી જાય એવા, જે નંદભાઈ થોડા કામ આવ્યા હોય, થોડા જીણા કાકા, થોડા બાપા, થોડા ભૂપત બાપા, થોડાક થોડાક બધાય, ત્યારે ઘડો તૈયાર થાય. એટલે ધીરજ ના ગુણ મીઠા, ધીરજ ના ગુણ મીઠા, ધીરજ ના ફળ મીઠા રે, બાપ લીયા ઉર ધીર ધરો, ઉતાવળે આંબા નવા કેરે, ચડ ચુડે નવ ખીચડી ચડે, એ ઉતાવળે આંબા ન પાકે અને ચડ ચુલે ન ખીચડી ન ચડે, એવું છે ને, એમ ગાવું પડે નહી, એ ને 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 રે, બાપલિયા ઉર ધીર ધીર ધરો, ધીરજ ના ફળ મીઠા રે. કોણે લેખો આ તો છોકરો આવડતું હોય, આવડતું હોય જ ઊંચો હાથ કરો, આવડે બોલવાનું નથી, ચૂપ રે અને આવડી જાય. ધીરજ ના ફળ મીઠા રે, બાપલિયા ઉર ધીર ધરો. આ કોણ છે? મોટાઈ લીખો એટલે આપણને નજીક થઈ ગયું ને, ધીર વગર તો જાગો લાગે, ભલા તળાવ પાસે મોટાઈ લીખો તો આપણે ધીરજ રાખવી જ પડે, મોટાઈ લીખું આપણા ગુરુએ લીખું તો આપણે ધીરજ રાખવી પડે. ધીરા ભગત ના રાગ ઉપર આ એક મોટાઈ લીખું છે, બે ચાર લીખા છે, આવા મોટા કાફીઓ છે, કાફી આવે ત્યાં રાગ આવે. તારે કઈ ખોલવાનું નથી એટલે તારે સવાર રહેતો નથી, 22 કલાક, હજી 1 કલાક બાકી છે, તોય પણ મજામાં જઈએ, આશ્ચર્ય થાય થઈ જાય પડે. અને તું તું જો સાહેબ, તું કાંડો થઈ ગયો, નિમિત્ત આપણું એવું અનુભવીની સાથ તે બંધાયેલું હશે, તેથી રચાતી ભૂમિકા પડી જશે. કેવી ભૂમિકા બને આપણી, કે એમાં ગુણભાવ મંડ્યા હોવા, સમજાય એવું છે ને? હા, હેલો થઈ ગયો, હવે હેલો કરતો કરતો જાઉ છો. નિમિત્તે સંકળાયેલા બીજા અનેક જીવો હોય, એનામાં ભાવ પોતાનો રેડતો રેડતો આપ મેળે ખેંચાયેલો જતો હોય, અને એ સમયે જ પ્રાણ વધારે સંપર્ક મળે તો પ્રાણ મજબૂત થતો જાય. હરિયમ સાહેબ, બસ અનુભવ સુધી થાવ, કારણ કે આજે હવે પછી ભરી થકી જાઉં.